નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત વિષયના ચેપ્ટર 3 વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાના વિડિયોમાં આપણે વિચલ સુરેખ સમીકરણ વિશેનો અભ્યાસમાં દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, આપેલ માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ કઈ રીતે બનાવી શકાય તે અને તેના ચાર ભિન્ન ઉકેલ તે અને આલેખની રીત જોઈ ચૂક્યા છીએ. હવે આગળ આપણે કોઈ પણ બે બિંદુ x અને y ના અચળ જે સમીકરણમાં આપેલા છે તેના યામ આપેલા હોય તો એ આપેલ સમીકરણનું બીજ છે કે નહીં તે ચકાસણી માટેના દાખલા ગણીશું. તો ચાલો આપણે આગળ એ પ્રકારના દાખલા ગણીએ. ચાલો જોઈએ. તો સ્વાધ્યાય 4.2ના દાખલામાં આપેલું છે કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ આપેલું છે આપણને x ઓછા 2y બરાબર 4 x ઓછા 2y બરાબર 4 નો ઉકેલ છે અને કયા બિંદુઓ તેનો ઉકેલ નથી. આપણને નીચે બિંદુઓ આપેલા છે એમાં આપણે પહેલા બિંદુના જોશું તો પહેલા બિંદુ આપેલું છે 0 નાનો કૌંસ 0 અલ્પવિરામ 2. વિદ્યાર્થી મિત્રો, પહેલું જે બિંદુ હોય તે x ની જગ્યાએ અને બીજું જે બિંદુ હોય તે આપેલા સમીકરણમાં y ની જગ્યાએ મૂકીએ અને જો આપણે ડાબી બાજુ તે બે બિંદુના મૂકવાથી x અને y ની જગ્યાએ મૂકવાથી જો આપણે જમણી બાજુ મળી જતી હોય તો તે આપેલા આપણા વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે. પરંતુ જો આ કિંમત જે બિંદુની આપેલી છે તે ડાબી બાજુ મૂકવાથી જમણી બાજુ છે એટલી કિંમત ના મળે તો તે આપેલ વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે નહીં તેમ કહીશું. ચાલો જોઈએ કે આપેલા બિંદુ 0 અને 2 એ આપેલા વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે કે નહીં. x ની જગ્યાએ આપણે જે આ સમીકરણ આપેલું છે તેમાં 0 મૂકીશું તો x ની જગ્યાએ 0 મૂકતા ઓછા 2 ગુણ્યા y ની જગ્યાએ આપણને આપેલા છે કે 2 તો 2 મૂકતા. વિદ્યાર્થી મિત્રો, હંમેશા ડાબી બાજુ જે આપેલી છે કિંમત x અને y ની તે મૂકતા જો જમણી બાજુ મળી જાય તો આપેલા બિંદુ જે તે સમીકરણનો ઉકેલ છે. ચાલો આગળ જોઈએ તો 0 ઓછા 4 બરાબર આપણને મળે ઓછા 4, પરંતુ આપણને જમણી બાજુ તો તેની કિંમત આપેલી છે 4. તેથી આપેલ બિંદુ 0 2, તે આપેલ સમીકરણનો ઉકેલ નથી. આવી જ રીતે બીજું આપેલું છે આપણને 2 અને 0, તો સમીકરણ આપણને આપેલું છે x ઓછા 2y બરાબર 4, તેની ડાબી બાજુમાં ડાબી બાજુ છે x ઓછા 2y, x ની જગ્યાએ અહીંયા આપણને કિંમત આપેલી છે 2 0 માટે x ની જગ્યાએ મૂકીશું 2 ઓછા y ની જગ્યાએ 2 ગુણ્યા y એટલે કે 0. તો 2 કોઈ પણ સંખ્યાને 0 સાથે અહીંયા આપેલું છે 2 ગુણ્યા 0, 0 સાથે ગુણતા આપણને તેની કિંમત 0 મળે માટે 2 ઓછા 0 બરાબર આપણને કિંમત થાય 2. પરંતુ આપણે જમણી બાજુ તો છે x ઓછા 2y બરાબર કિંમત શું આપવી જોઈએ 4, જે 4 થતી નથી. માટે આ જે બિંદુ આપણને આપેલ છે આપેલ બિંદુ 2 0 તે પણ આપેલ સમીકરણનો ઉકેલ થશે નહીં. વિદ્યાર્થી મિત્રો,
મિત્રો આ ત્રીજું છે એ હવે તમે આ જ રીતનું હોમવર્ક માં પણ કરી શકો છો ચાલો આપણે ચોથું જોઈએ વર્ગમૂળમાં 2 4 વર્ગમૂળમાં 2 ઘણી વખત આપણે વર્ગમૂળ વાળા એવા કઈ પણ પદ આપ્યા હોય તે જોઈને જ તે દાખલો મૂકી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો ગણિતમાં કોઈ પણ કિંમત આપેલી હોય ખાલી આપણે રીત જાણતા હોય તો જે રીત છે તે અનુસાર સાદુરૂપ આપવાથી કોઈ પણ કિંમત પોઈન્ટ વાળી વર્ગમૂળ વાળી આપણો જવાબ સાચો જ મળે છે તો ચાલો આપણે આપેલ સમીકરણમાં ડાબી બાજુ આપણે સમીકરણ છે x - 2y તેમાં કિંમત મૂકીશું અને જો જમણી બાજુ આપણને 4 મળી જાય તો આ જે બિંદુ છે એ આપેલ સમીકરણનો ઉકેલ થશે તો સમીકરણ છે x - 2y તેમાં x ની જગ્યાએ આપણે શું મૂકીશું વર્ગમૂળમાં 2 ઓછા 2 ગુણ્યા આપણને આપેલું છે અને y ની જગ્યાએ કિંમત મૂકીશું 4 વર્ગમૂળમાં 2 તો આ આપણું થયું વર્ગમૂળમાં 2 ઓછા 4 8 વર્ગમૂળમાં 2 અને વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ વાળાનો સરવાળો બાદબાકી કઈ રીતે કરાય તે આગલા ધોરણમાં સાદુરૂપમાં પણ તમે શીખી ગયા છો કે વત્તા અને ઓછા હોય તો વત્તા અને ઓછા હોય તો બાદબાકી થાય પરંતુ હંમેશા નિશાની જે કાંઈ પણ મોટી સંખ્યા હોય તેની આવે તો અહીં વર્ગમૂળમાં 2 એ 1 છે અને ઓછા અહીંયા વર્ગમૂળમાં 2 8 વર્ગમૂળમાં 2 છે તો 8 વર્ગમૂળમાં 2 મોટા હોવાથી 8 માંથી 1 જાય તો આપણને કિંમત મળશે 7 વર્ગમૂળમાં 2 પરંતુ આપણી જમણી બાજુ તો આપેલી છે કે કેટલી આવવી જોઈએ 4 જો 4 આવે તો આપેલ બિંદુ છે એ આપેલ સમીકરણનો ઉકેલ થાય જે બરાબર નથી 4 માટે આપેલ બિંદુ જે હતું વર્ગમૂળમાં 2 4 વર્ગમૂળમાં 2 તે આપણને જે આપેલ સમીકરણ છે એની જમણી બાજુ બરાબર મળતું નથી માટે તે આપેલ સમીકરણનો ઉકેલ નથી એના પછીનું પાંચમું જોઈએ તો એમાં આપણને આપેલું છે 1 અને 1 બિંદુના યામ આપેલા છે 1 અને 1 અને આપણા સમીકરણની ડાબી બાજુ છે x - 2y x માં 1 ની જગ્યાએ 1 અને -2 y ની જગ્યાએ શું મૂકીશું તો 1 જે બિંદુના યામ આપેલા છે x પેલો x ની જગ્યાએ બીજો y ની જગ્યાએ પછી સાદુરૂપ આપીએ તો 1 - 2 × 1 એટલે કે 2 અને 1 - 2 એટલે કે બાદબાકી પરંતુ ખાસ મેથ્સમાં નિશાનીનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે નિશાની સહિત મૂકીશું મોટી સંખ્યાની નિશાની એટલે કે -1 બરાબર નથી શું આપણે આવું જોઈ 4 માટે આપેલ બિંદુ આપેલ છે 1 1 તે આપેલ સમીકરણનો ઉકેલ નથી બધા જોઈએ કે તમને એમ ન થઈ જવું જોઈએ તો ચાલો આપણે પ્રેક્ટિસ માટે અહીં જે આપણે ત્રીજું બાકી રાખ્યું છે તે પણ ગણીએ તો એમાં આપેલું છે 4 અને 0 તો આપણા સમીકરણમાં x - 2y માં x ની જગ્યાએ મૂકીશું 4 - 2y ની જગ્યાએ 0 તો 2 × 0 એટલે કે શું મળશે 0 અને 4 માંથી 0 જાય તો 4 જે આપણી જમણી બાજુ મળી ગઈ માટે
વિદ્યાર્થી મિત્રો આ રીતે કોઈ પણ બિંદુ આપ્યા હોય તો એ આપેલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તમે શોધી શકો છો. જોયા પછી આગળ જનો બીજો દાખલો જોઈએ તો આપણને આપેલ છે કે જો x બરાબર 2 x બરાબર 2 અને y બરાબર 1 એટલે કે આપણને જે બિંદુ આપ્યા છે એના બિંદુ x અને y ની કિંમત આપી દીધી છે. એ સમીકરણ સમીકરણ આપેલ છે 2x 3y બરાબર k નો એક ઉકેલ હોય, જો ઉકેલ હોય તો જ તો k ની કિંમત શોધો. આ રીતે આપણને સમીકરણ આપેલું છે એમાં આપણને x અને y ના જે કિંમત છે તે આપી દીધેલી છે અને આપણે વિદ્યાર્થી મિત્રો k ની કિંમત શોધવાની છે. તો x બરાબર 2 અને y બરાબર 1 એ આપેલ સમીકરણ સમીકરણ આપણને આપેલું છે કે 2x વત્તા 3y બરાબર k નો ઉકેલ હોવાથી વિદ્યાર્થી મિત્રો ઉકેલ ક્યારે હોય તો ઉકેલ એટલે આપણે આગળ જોયું કે ડાબી બાજુ મૂકવાથી જમણી બાજુ મળી જતી હોય. ઉકેલ હોય તો x અને y ની કિંમત એમાં મૂકવાથી જમણી બાજુ મળી જાય. તો ઉકેલ હોવાથી 2x વત્તા 3y બરાબર k માં x બરાબર 2 અને y બરાબર 1 ની કિંમત મૂકતા આપણું સમીકરણ છે 2x વત્તા 3y બરાબર k. 2x એટલે આપણને કિંમત આપેલી છે x ની જગ્યાએ શું મૂકીશું 2 y ની જગ્યાએ 1. આ રીતે x અને y ની કોઈ પણ કિંમત આપેલી હોય અને સામે અચળમાં k અથવા તો કોઈ પણ a b c k z કોઈ પણ આપેલું હોય તો આપેલી કિંમત સમીકરણમાં x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ જે આપેલી છે તે મૂકી અને સાદુરૂપ આપવાથી તો અહીં થશે 2 ગુણ્યા 2 એટલે કે 4 વત્તા 3 3 એકા 3 એટલે કે 3 બરાબર k. 4 વત્તા 3 એટલે કે 7 બરાબર k. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ઉકેલ છે એટલે ઉકેલ મૂક્યો તો આપણને તરત જ શું મળી ગયું કે ની કિંમત. માટે આપણે લખીશું કે k ની કિંમત 7 છે. આ રીતે આપણે ચેપ્ટર 4 માં આવતા બધું જ શરૂઆત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ કેને કહેવાય દ્વિચલ સુરેખ સુરેખ સમીકરણ એટલે શું, તેનું વ્યાપક સ્વરૂપ, તેના વ્યાપક સ્વરૂપ પછી આપેલ માહિતી પરથી કેવી રીતે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું, તે કઈ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ બન્યા પછી એનો ઉકેલ શોધવો, તો ઉકેલ કઈ રીતે શોધાય તે પણ આપણે જોયું. ઉકેલ માટેની બીજી રીત જોઈ હોય તો આલેખની રીત જોઈ, આલેખની રીતમાં આલેખની રીતના ઘણા દાખલા પણ આપણે ગણ્યા અને કોઈ પણ બિંદુ આપેલું હોય તો એનો ઉકેલ છે કે નહીં તે અને જો એ બિંદુ એનું સમાધાન કરતું હોય અને કોઈ પણ અચળ શોધવાનો કીધો હોય તો આપણે તે અચળ પણ શોધ્યો. આ રીતે આ ચેપ્ટરમાં આવતું આપણે બધું જ અભ્યાસ કરી ચૂક્યા છીએ અને વિદ્યાર્થી મિત્રો ખાસ હોમવર્કમાં તમારે સ્વાધ્યાય ચેપ્ટર 4.2 નો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જે હોમવર્કમાં કરવાના છે અને દાખલા નંબર 3 ના બધા જ પેટા પ્રશ્નો કરવાના છે અને તમે આલેખની રીત પણ શીખી ગયા છો.